નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગણેશ. ધોરણ 3 વિષય પર્યાવરણ, એની અંદર પ્રકરણ 19 કે આપણા સાથી. સાથી એટલે કે મિત્ર, આપણા મિત્રો. હવે આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, તમારે પણ ભાઈબંધ મિત્રો હશે, છે ને? દરેક વિદ્યાર્થીને એવી રીતે તમારા મમ્મી પપ્પાને હોય, તમારા ભાઈ બહેનને હોય, પણ એ દરેકને મિત્રો હોય છે. એ શું આમ માણસ માણસ વચ્ચે જ મિત્રતા હોય છે? આપણે મનુષ્ય વચ્ચે જ મિત્રતા હોય છે? ના વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે પણ મિત્રતા હોય છે. તો આ એવો એક આજે એવા જ એક પાઠ વિશે આપણે શીખીશું કે પ્રાણીઓ પણ આપણા મિત્ર છે, એ આપણને કંઈક ને કંઈક રીતે અનેક રીતે ઉપયોગી છે. તો જો બાળ મિત્રો, કે આપણે માણસ માણસ વચ્ચે જ મિત્રતા હોય હોય છે એવું નહીં, પણ કે પ્રાણીઓ અને માણસ વચ્ચે પણ મિત્રતા હોય છે. જેમ આપણે કોઈ પ્રાણી પાળીએ, જેવી રીતે આપણે કોઈ પ્રાણી પાળતા હોઈએ તો એને આપણે ખાવાનું પીવાનું આપતા હોઈએ છીએ, તેને રમાડતા હોઈએ છીએ. તમે બહાર ક્યાંય ફરવા જાઓ તો એને તમે સાથે પણ લઈ જતા હોવ છો, અથવા તો ઘરની આજુબાજુ કોઈ કૂતરો કે બિલાડીનું બચ્ચું હોય તો તેની સાથે રમતા હોઈએ છીએ. રમો છો ને? કદાચ તમે કોઈએ પાળ્યું ના હોય પ્રાણી, તો ખાલી આપણી સોસાયટીમાં કે આપણી શેરીમાં કોઈ આવું નાનું પ્રાણી આવે, ધારો કે ઘર કૂતરું છે, તો કૂતરાના કૂતરી વી આવી તો એના નાના નાના ગલુડિયા તમે રમાડતા હોવ છો, મમ્મીની પાસે, મમ્મી એટલે કૂતરીના બચ્ચાને ખાવાનું કંઈક આપવું છે આપણે ઘરમાંથી, તો તમે એવી રીતે ઘરમાંથી કંઈક ખાવાનું લઈ આવી નાના બચ્ચાઓને ખવડાવતા પણ હોવ છો. આમ પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે એટલે એ તમારા બંને વચ્ચેનો શું થયો? એક ભાવ થયો, મિત્રતા થઈ, કે તમને એના પ્રત્યે થોડો દયાભાવ છે, કે તમને એના પ્રત્યે લાગણી છે, એટલે તમે એને ખાવાનું આપો છો, પીવાનું આપો છો, એની સાથે રમો છો, એની સાથે ટાઈમ પાસ કરો છો, કરો છો ને? તો એવી જ રીતે મનુષ્ય અને પ્રાણી વચ્ચે પણ મિત્રતા હોય છે. આમ તો આસપાસ રહેતા બધા જ પ્રાણીઓ આપણા મિત્રો છે. દરેક પ્રાણીઓમાં આકાર, કદ, રંગ, ખોરાક, એમની ચાલવાની ટેવો, એમના રહેઠાણ, દરેકમાં વિવિધતા જોવા મળે છે. દરેક પ્રાણીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે? જેમ કે ગાય જોઈએ તો ગાય, ભેંસ, બકરી એ આપણને શું આપે? ગાય, ભેંસ, બકરી શું આપે? હા, દૂધ આપે. શું આપે? દૂધ. જે તમે દરરોજ સવારે પીવો છો ને, ઉઠીને પહેલાં ઉઠીને શું જોઈએ? ચા, દૂધ જોઈએ ને. જો તૈયાર ના હોય તો શું કરો? ઘરમાં તોફાન મચી જાય ને, હે ને? તો આ ગાય, ભેંસ, બકરી આપણને શું આપે? દૂધ આપે છે. ઘોડો, ગધેડો, ઊંટ જેવા પ્રાણીઓ આપણને ભાર વહન માટે ઉપયોગી છે, કે જેના ઉપર આપણે સવારી કરી શકીએ છીએ, ભાર વહન માટે પણ ઉપયોગી છે. બળદ છે તો એ ખેતી માટે ઉપયોગી છે. ઘેટું તો એ આપણને ઊન આપે છે. શિયાળામાં અત્યારે શું સખત ગરમી પડે તો આપણે કેવા કપડાં પહેરીએ છીએ? ગરમ કપડાં પહેરીએ છીએ ને, તો એ શાના બને છે? ઊનમાંથી બને છે. તો એ ગરમ કપડું પણ, ગરમ ઊન આપણને કોણ આપે? તો કે ઘેટું. પછી મધમાખી, તો મધમાખી શું આપે? મધ. એ પણ આપણે અત્યારે શિયાળામાં ખાતા હોઈએ છીએ તો એ પણ આપણને મધમાખીમાંથી મળે છે. આમ પ્રાણીઓ અનેક ચીજ વસ્તુઓ આપણને પૂરી પાડે છે. જેમ જે પ્રાણીઓ આપણને એક યા બીજી રીતે ઉપયોગી હોય તેનો આપણે હંમેશા ઉપકાર માનવો જોઈએ. શું માનવું જોઈએ? દરેક પ્રાણીઓનો આપણે ઉપકાર માનવો જોઈએ. આમ તો પ્રાણીઓ પ્રત્યે મિત્રતા ભાવ રાખવો જ જોઈએ, તેમના પ્રત્યે સંવેદનાશીલ દાખવવી જોઈએ. હવે જુઓ કે પ્રાણીઓના બે પ્રકાર છે, ખબર છે તમને? કયા કયા છે પ્રાણીઓના બે પ્રકાર છે? કયા કયા? તો એક છે જંગલી પ્રાણી અને એક છે પાલતુ પ્રાણી.
તો કે જે પ્રાણીઓ જંગલમાં રહે તેને જંગલી પ્રાણીઓ કહેવાય છે. જંગલી પ્રાણીઓ કયા કયા છે? તો કે વાઘ, સિંહ, ચિત્તો, વરુ પ્રાણીઓ તમને આપણા ઘરઆંગણે જોવા મળે છે? ના, નથી જોવા મળતા. તો ક્યાં જોવા મળે છે? જંગલમાં. એટલે એને આપણે જંગલી પ્રાણીઓ કહીએ છીએ. પછી છે પાલતુ પ્રાણીઓ, કે જે આપણે પાળીએ છીએ, આપણા ઘરમાં પાળીએ છીએ અથવા તો ઘરની બહાર પણ પાળતા હોઈએ છીએ. એટલે કે જે પ્રાણીઓને આપણે પાળીએ છીએ તે પ્રાણીઓને પાલતુ પ્રાણી કહેવામાં આવે છે. તો એમાં કોનો સમાવેશ થાય છે? એ તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડે, એના નામ તો તમારે જ કહેવાના છે. ચાલો બોલો. સરસ. પછી ગાય, પછી ભેંસ, બકરી, કૂતરો, બિલાડી, ઘોડો, ઊંટ, ગધેડો, બરાબર. આ બધા પ્રાણીઓ આપણે પાળતા હોઈએ છીએ. મરઘી છે, કાચબો છે, સસલું છે, અનેક પ્રાણીઓ છે, માછલી, બધા પ્રાણીઓ આપણે પાળતા હોઈએ છીએ અને આપણા ઘરમાં પણ રાખતા હોઈએ છીએ. રાખતા હોય, ઘણા લોકો ઘરમાં કાચબો રાખતા હોય છે અથવા તો ફિશ, માછલી ઘર પણ હોય છે જેની અંદર તેઓ માછલીઓ રાખે છે, બરાબર ને? તો આવા પ્રાણીઓને પાલતુ પ્રાણી કહેવામાં આવે છે. જોયું ને બાળમિત્રો કે પ્રાણીઓ પણ આપણને અનેક રીતે ઉપયોગી છે. તો ચલો હવે આપણે ચોપડીમાં જોઈએ કે જુઓ પેજ નંબર 128માં જુઓ આપણા સાથી. અહીંયા આગળ તમારા જેવા જ બાળમિત્રો કે પોતાના ઘરની અંદર શાળાની અંદર એક ચકલી આવી જાય છે અને ચકલી પંખા સાથે અથડાઈ અને નીચે પડે છે. તો બાળમિત્રો એ વિદ્યાર્થીઓ કેવી રીતે ચકલીને બચાવે છે આપણે જોઈએ. કે છતના પંખમાંથી ટક અવાજ આવ્યો હતો. બધાએ અવાજ સાંભળ્યો પણ ખરો. એમાં એક કલ્યાણી નામની જે છોકરી છે એણે બૂમ પાડી કે જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ, કે જે પંખી પંખા સાથે અથડાઈ તો તેને ઈજા થઈ છે. એટલે પીટર છે એ તરત જ ઊભો થઈ જાય છે અને પંખીને પકડી લે છે અને પંખીને પંખા સાથે અથડાઈ એટલે એને ખૂબ જ પીડા થતી હતી. એટલે નવજોત અને હરભજન એ બંને બાળકો ઝડપથી ઊભા થઈ અને એક વાટકીમાં પાણી લઈને આવે છે અને પીટર જે પંખીએ હાથમાં પકડ્યું હતું તેને પ્રેમથી પંખીને ઉપર હાથ ફેરવે છે. તેઓએ પંખીને ચાંચ આગળ પાણીનો વાટક્યો મૂક્યો. પંખીએ થોડું પાણી પીધું. તે પાંખો હલાવતું હતું. નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું. નવજોતે શું કહ્યું કે તમે બધા થોડા પાછા ખસી જાઓ કે જેથી કરી આ પંખી ગભરાય નહીં. બધાએ જોયું કે પંખી ઉડવાની મથામણમાં કરતું હતું. પંખી શું કરતું હતું કે બધાને જોઈને ગભરાઈ ગયું હતું એટલે ઉડવાની કોશિશ કરતું હતું, પરંતુ તે પંખા સાથે અથડાયું હતું તેથી તે ઉડી શકતું ન હતું. પછી થોડી જ વાર પંખી એટલે પંખા સાથે અથડાય એટલે શું થાય કે એકદમ તમર ચડી જાય, એ ઉડી શકે નહીં. થોડી વાર એને પાણી પીધું, પીટરે તેને હાથ ફેરવ્યો, પંપાડ્યું એટલે એને થોડીક રાહત થઈ, પછી તે ઉડી ગયું. બીજા જ દિવસે શાળામાં બાળકોએ એ પંખીને ફરીવાર વર્ગખંડમાં ઉડતું જોયું. બધાને જાણવું હતું કે આ એ જ ઈજા થઈ હતી એ જ પંખી છે કે બીજું. તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. પંખીને જોવા તેઓ તાળીઓ પાડવા લાગ્યા. તો જોઈને બાળકો કે બાળકોને પંખી પ્રત્યે કેટલો પ્રેમભાવ હતો. તેમણે પંખીને પંખા સાથે અથડાઈ અને નીચે પડ્યું એટલે એને થોડી ઈજા થઈ. તેમણે પાણી પાયું, પંખીને પકડ્યું, હાથ ફેરવ્યો, પંખીને થોડી રાહત થઈ, પછી તે ઉડી જાય છે. તો ચાલો હવે અહીંયા છે કે યાદ કરો અને લખો. હવે અહીંયા કેટલાક વાક્ય આપેલા છે, આડાવળી આપેલા છે, આપણે તેને ક્રમમાં ગોઠવવાના છે. પહેલા આપણે વાક્ય વાંચી લઈએ, તમે દરેક જણ પણ મારી સાથે બોલજો. વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. પહેલું છે પંખી ઉડી ગયું. બીજું છે કે પંખીને પંખાથી ઈજા થઈ હતી. ત્રીજું છે પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું.
પછી પાંચમું છે કે નવજોત અને હરભજન જલ્દીથી વાટકીમાં પાણી લઈને આવ્યા. તો હવે આગળ આપણે જોયું કે પાઠની અંદર કે સૌ પહેલાં શું થયું, સૌથી પહેલાં શું થયું હતું કે પંખી ઘરની અંદર આવ્યું અને તેને ઈજા થઈ. તો પહેલું શું આવશે કે પંખીને પંખાથી ઈજા થઈ હતી, તો એ બોક્સની અંદર એક નંબર તમારે લખવાનો છે. પછી છે બીજું કે પંખીને ઈજા થઈ એટલે શું થયું, તો કે નવભજન નવજોત અને હરભજન જલ્દીથી એક વાટકીની અંદર પાણી લઈને આવ્યા, એની અંદર આવશે બે નંબર. પછી કે પીટરે પ્રેમથી પંખી ઉપર હાથ ફેર્યો, તો એ બોક્સની નંબર આવશે ત્રણ નંબર. પછી છે કે પંખી હાથ ફેર્યો એને થોડી રાહત થઈ એટલે પછી શું થયું કે પંખી ઉડી ગયું, એટલે કે પહેલું જે બોક્સ છે એમાં આવશે ચાર નંબર. પછી કે બાળકોએ પંખીને વર્ગખંડમાં, પછી ફરી બીજા દિવસે જ્યારે બાળકો વર્ગખંડમાં જાય છે અને પંખીને વર્ગખંડની અંદર જુએ છે, બરાબર, એટલે કે પાંચમું છે તો બાળકોએ પંખીને વર્ગખંડમાં જોયું, બરાબર. આટલે સુધી ખ્યાલ આવી ગયો. તો હવે આગળ પછી છે કે શંકરની બિલાડી, અહીંયા હતી પંખીની વાત, બરાબર. હવે પછી છે કે બિલાડીની વાત, બિલાડી પણ આપણે પાળતા હોઈએ છીએ, પાળીએ છીએ ને, તો એવી જ રીતે અહીંયા શંકર પણ એક બિલાડી પાળે છે. શંકર ખૂબ જ ખુશ છે, એના ઘરને વાડામાં બિલાડીએ, એના ઘર પાસે જે બિલાડી પાડેલી હતી એ બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. શંકર પોતાનો નવરાશનો સમય બિલાડીના બચ્ચા સાથે વિતાવતો હતો. એક દિવસ સવારે શંકર બિલાડીના રડવાનો અવાજ આવ્યો એટલે ઉઠી ગયો. એક દિવસ સવારે શંકર ઊંઘતો હતો અને બિલાડી એકદમ રડવા લાગી, તો એ બિલાડીના રડવાના અવાજથી શંકર શું થયો કે સૂતો હતો તે એકદમ ઉઠી ગયો. તે વાડા તરફ દોડ્યો, તેણે જોયું કે બિલાડી રડતી રડતી ત્રણ બચ્ચાને પંપાળતી હતી. હવે અહીંયા જો બિલાડીએ કેટલા બચ્ચા મૂક્યા હતા, ચાર બચ્ચા. તો બિલાડી પાસે કેટલા બચ્ચા છે, ત્રણ બચ્ચા. તો બિલાડી શું કામ રડતી હતી, તેનું એક બચ્ચું તેને મળતું ન હતું, એટલે ત્રણ બચ્ચાની સાથે બિલાડી રડતી હતી, કે બિલાડી ત્રણ બચ્ચાને બિલાડી પંપાળતી હતી અને રડતી હતી. એક બચ્ચું ખોવાઈ ગયું હતું. શંકર વાડાની બહાર ગયો, તેની બેન માલિની એક બચ્ચાને રમાડી રહી હતી. હવે જો બિલાડીનું બચ્ચું હતું એ શંકર છે એની બેન લઈને જતી રહેતી અને બહાર વાડા પાસે રમાડતી હતી. હવે બિલાડીને તો એવી ખબર ના હોય કે મારા બચ્ચાને કોઈ રમાડવા લઈ ગયું છે, પણ બિલાડીને તો એમ કે ત્રણ બચ્ચા છે, એક બચ્ચું ખોવાઈ ગયું. એટલે કે પ્રાણીઓમાં પણ કેટલો પ્રેમ હોય છે, એને પણ પોતાના બચ્ચા પ્રત્યે શું હોય છે, પ્રેમ હોય છે, કે પોતાનું એકાદું બચ્ચું પણ જો આડાવડું થાય તો એ તરત રડવા લાગતું હોય છે. તમને કદાચ થતું હશે કે બિલાડી પ્રાણીઓ તો કંઈ રડતા હશે, પણ હા વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ પણ રડતા હોય છે. શંકરે માલિનીને વાડામાં બોલાવી અને માલિનીએ જોયું કે બિલાડી બચ્ચા માટે રડતી હતી. પછી શંકર શું કરે છે કે માલિનીને બોલાવી આવે છે અને કહે છે, બતાવે છે કે જો અહીંયા આવ, આ બિલાડી રડી રહી છે, કે તું બચ્ચાને રમાડી ખુશ થાય છે, પરંતુ અહીંયા બિલાડી પોતાના બચ્ચા માટે, એના બચ્ચાને, એની પાસે ચાર બચ્ચા હતા, ચારે બચ્ચાને ન જોતા બિલાડી નારાજ થઈ જાય છે અને રડે છે. તો હવે અહીંયા છે કે વિચારો અને કહો, થોડાક પ્રશ્નના જવાબ છે આપણે જોઈએ. તો પહેલું છે, તમારે જવાબ, હું તમને સવાલ પૂછીશ, તમારે જવાબ આપવાનો છે. તો પહેલો છે કે બિલાડીનો અવાજ કેવો હોય, બિલાડી કેવું બોલે. હવે તો દરેકને ખ્યાલ જ હોય, ખ્યાલ છે ને કેવું બોલે બિલાડી, હા મ્યાઉં મ્યાઉં બોલે ને. તો બિલાડી કેવો અવાજ કાઢે, મ્યાઉં મ્યાઉં કરે ને, બરાબર. હવે તમને કયા પ્રાણી ગમે છે, કેમ, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેકની પસંદ અલગ અલગ હોય છે. કે તમને કદાચ કૂતરો ગમતો હોય તો કોઈને બિલાડી ગમે, તો કોઈને સસલું ગમે, તો કોઈને ફિશ ગમે, માછલી ગમે, બરાબર. તો અહીંયા બધાની ચોઈસ અલગ અલગ હોય, તો અહીંયા તમારે જવાબ તમારો તમારી રીતે લખવાનો છે. મને તો ગાય અને કૂતરો ગમે છે. તો કેમ, તો કે કૂતરો આપણા ઘરની ચોકી કરે છે અને ગાય આપણને શું આપે છે, શું આપે ગાય, હા ગાય દૂધ આપે છે, એટલે મને તો ગાય અને કૂતરો ગમે.
કૂતરો આપણા ઘરની ચોકી કરે. કૂતરો કેવું પ્રાણી છે ખબર છે તમને? વફાદાર પ્રાણી છે એટલે મને કૂતરો બહુ ગમે છે. બરાબર, હવે આગળનું જે ગંગાની ગાય છે, ગાય વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું.